નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ જેમાં તમારા પ્રથમ સત્રનો પ્રથમ પ્રકરણ છે રોજ નિશાળે જઈએ તેનું અધ્યયન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમારી આગળ પાઠ્યપુસ્તક હોય તો તમે એ પણ તમારી સાથે રાખી શકો છો, જેથી કરી તમને પાઠને સમજવામાં વધુ સરળતા રહે. તો આપણે આ પાઠનું અધ્યયન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ દરરોજ સ્કૂલે આવો છો, જો કે અત્યારે કોરોના મહામારીને કારણે આપણે આ ઓનલાઈન ભણતર મેળવી રહ્યા છીએ, પરંતુ જ્યારે કોરોના મહામારી ન હતી ત્યારે વાત કરીએ તો તમે બધા દરરોજ સ્કૂલે તો આવતા જ હતા. તો તમે કઈ રીતે સ્કૂલમાં આવતા હતા? ઘણા ખરા બાળકો સ્કૂટર પર આવતા હશે, ઘણા ખરા રિક્ષામાં આવતા હશે, તો કોઈ સ્કૂલ વાનમાં આવતા હશે, તો કોઈ મોટા છોકરા હોય જે 9-10માં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ હોય અને દૂરથી આવતા હોય તો એ બસમાં પણ આવર જવર કરતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આજે પાઠ છે જેનું નામ છે નિશાળે જઈએ, એ આવા જ કેટલાક બાળકોની વાર્તા પર આધારિત છે કે એ બાળકો કેટલી મુશ્કેલીનો સામનો કરીને પણ દરરોજ નિયમિતપણે સ્કૂલમાં જાય છે અને અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ તમે તમારું પાઠ્યપુસ્તક જો હોય તો જોઈ શકો છો, એક રિક્ષાનું ચિત્ર આપેલું છે જેમાં થોડા ઘણા બાળકો જે છે બેસેલા દેખાય છે. અને અહીંયા લખ્યું છે કે આ જે બાળકો છે એ અમદાવાદના છે અને આ જે બાળકો છે એ પોતાની સ્કૂલમાં જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. હવે જે બાળકો છે એ નિયમિતપણે એમને સ્કૂલમાં તો જવું જ પડે, તો ઘરના એક જગ્યાએથી સ્કૂલનું જે જગ્યા છે દૂર હોય તો એમાં શું છે, એમાં આપણે સાધનથી અવર જવર કરવી પડે. તો આ બાળકો જે અમદાવાદના છે એ પણ એમની શાળા ઘરથી ઘણી દૂર હોવાને કારણે શાળાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી તમે તમારા પુસ્તકમાં જોશો તો એક પુલનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, પુલ ક્યાં હોય? તો પુલ નદી જ્યાં વહેતી હોય, નદીના ઉપર બાંધેલો હોય. તો આ પુલ જે છે શાનું બનેલો હોય? તો પુલ ઈંટો સિમેન્ટ લોખંડના સળિયા વગેરેથી બનેલો હોય. નદી હોય, નદીની ઉપર પુલ બાંધવામાં આવે છે જેથી કરીને વાહન વ્યવહાર થઈ શકે અને આમ લોકોને અવર જવરમાં સરળતા રહે એ કારણસર પુલ બાંધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે ઘણા ખરા એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જે નદીની ઓલી પાસે આવતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આ પુલ છે એ અવર જવર માટેનું મુખ્ય સાધન હોય છે. તો ઘણા ખરા વિદ્યાર્થીઓ પુલ પરથી પસાર થઈને પણ સ્કૂલમાં આવતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ બેટ દ્વારકાની. વિદ્યાર્થી મિત્રો, બેટ બેટ કોને કહેવાય? તો બેટ એટલે ચારે બાજુ પાણી જ હોય અને વચ્ચે ટાપુ જેવું હોય ત્યાં માણસ વસ્તી, જે છે માણસની વસ્તી હોય તે વસ્તી હોય. હવે એ લોકોને નિયમિતપણે જ્યારે પણ એમના ઘરેથી દૂર જવાનું થાય તો એમને શું કરવું પડે? હોડકીમાં એમને અવર જવર કરવી પડે. કેમ કે જે બેટ છે એ જમીન હોય ને જમીનની ચારે બાજુ પાણી હોય એને બેટ કહેવાય. તો હવે એવા વિસ્તારમાં રહેતા જે બાળકો છે એ નિશાળે કેવી રીતે આવતા હશે? તો એ લોકો દરરોજ નાવડીમાં બેસી અને સ્કૂલે નિયમિત પહોંચે છે અને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે અને જિંદગીમાં આગળ વધે છે. ત્યાર પછી આપણે બીજું ચિત્ર છે ઊંટગાડીનું. ઊંટગાડીનું ચિત્ર છે તો હવે તમે સમજી ગયા હશો કે ઊંટ ક્યાં જોવા મળે છે. તો ઊંટ જે છે એ રણનું વાહન છે અને ઊંટ જે છે એ રણમાં વધારે જોવા મળે છે. જે રેતાળ પ્રદેશ હોય ત્યાં ચાલવામાં ઘણી જ તકલીફ પડતી હોય છે, પરંતુ એ ઊંટ એક એવું પ્રાણી છે કે જે રેતાળ જમીનમાં પણ સરળતાથી ચાલી શકે છે. તો જે ઊંટ છે એ રેતાળ જમીનનું વાહન કહેવાય છે, એ રણનું વાહન કહેવાય છે. તો હવે રણમાં રહેતા બાળકો જે છે એ શું કરે છે સ્કૂલમાં જવા માટે? એ ઊંટગાડીની મદદથી સ્કૂલમાં દરરોજ અવર જવર કરે છે. એ નિયમિતપણે જ્યારે એમને સ્કૂલે જવાનું હોય અને આવવાનું હોય ત્યારે ઊંટગાડીમાં બેસીને જાય છે અને ઊંટગાડીમાં બેસીને પાછા પરત ઘરે આવે છે. ત્યાર પછીનું ચિત્ર છે બળદગાડાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા સિંહમાં રહીએ છીએ, પણ ગામડાના જે બાળકો છે એ કઈ રીતે અવર જવર કરતા?
જે છે એ બળદગાડાનો ઉપયોગ કરે છે. જે ગામડાના બાળકો છે એ બળદગાડાના મદદથી સ્કૂલમાં અવરજવર કરે છે. ત્યાર પછી આપણે ચિત્રમાં જોઈ શકો છો સાયકલ સવારી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી છોકરીઓ છે જે સાયકલ લઈ અને સ્કૂલ તરફ જઈ રહી છે. એમને યુનિફોર્મ પણ પહેરેલો છે, જેથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થીનીઓ છે અને સ્કૂલમાં જઈ રહી છે. તો એ કહે છે કે અમારી જે શાળા છે એ દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પણ હવે બધી છોકરીઓ સાયકલ લઈને સરળતાથી સ્કૂલમાં અવરજવર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો દરેક છોકરી કે છોકરો હોય એને અભ્યાસમાં કોઈ પણ બાધારૂપ બનતી નથી, પણ જો વાત આપણે પહેલાંના જમાનાની કરીએ તો ત્યારે છોકરીઓ જે છે એને સરળતાથી લોકો અભ્યાસ કરવા દેતા ન હતા કે ભાઈ છોકરી છે એને ભણીને શું કરવું છે. તો અને બધી સ્કૂલની જે જગ્યા હોય એ મેળાપથી ઘણી દૂર હોય, તો એમ પણ છોકરીઓને સ્કૂલમાં મોકલવામાં આવતી ન હતી. પરંતુ અત્યારે જે છોકરીઓ છે એ સાયકલની મદદથી સ્કૂલમાં અવરજવર કરે છે. હવે આગળ આપણે જોઈએ તો તમે એક જંગલનું જે ચિત્ર છે એ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જેવા બાળકો જે છે એ જંગલમાં રહેણાંક કરે છે, જે જંગલ વિસ્તારમાં રહે છે એ બાળકો છે એ કેવી રીતે અવરજવર કરતા હશે સ્કૂલમાં? તો અહીંયા કેટલાક બાળકોના ચિત્ર આપેલા છે. તો એ કહે છે કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ, અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જંગલમાંથી પસાર થઈએ તો આપણે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે, જેમ કે શાળામાં જંગલી જે પ્રાણીઓ છે એનો ભય હોય છે તો આપણે એનાથી સચેત રહેવું પડે છે. તેમજ ઘણા ખરા વનસ્પતિ પણ જંગલી હોય છે, ભૂલે ચૂકી પણ આપણે કોઈ એવું જંગલી વનસ્પતિ ખાઈએ તો આપણું જે હેલ્થ છે, આપણું જે સ્વાસ્થ્ય છે એ જોખમાય છે. તો જંગલમાં અવરજવર કરતા પહેલાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે જંગલી જાનવરોની, જંગલી વનસ્પતિઓની. અને જંગલમાં વળી રસ્તાઓ કાંઈ ફોરટ્રેક હોતા નથી કે આપણે સાધન લઈને અવરજવર કરી લઈએ. તો ત્યાં શું હોય છે એ લોકો જાણતા જંગલમાંથી પસાર થાય છે. અને આ રીતે પણ એ દરરોજ નિયમિતપણે સ્કૂલમાં જાય છે અને અભ્યાસ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વાત કરીએ આપણે પહાડી વિસ્તારમાં રહેતા માણસોની, કે પહાડી વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોને પણ અભ્યાસ કરવો હોય તો એ લોકોને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? હવે જે પહાડી રહેઠાણ હોય ત્યાં રસ્તાઓમાં આપણે સાયકલ કે સ્કૂટર કે એવું બધું ચલાવી શકતા નથી. ત્યાં શું હોય તો ત્યાં પગદંડી હોય છે. પગદંડી એટલે કે પગેથી ચાલીને જવાવાળો પગપાળો રસ્તો. હવે એ લોકોએ નિયમિતપણે એ રસ્તા પરથી અવરજવર કરવાની હોય છે. તમારા કે મારા જેવા માણસો કદાચ એ ન કરી શકે, પણ એ લોકો ત્યાં કાયમિક રહેણાંક કરતા હોય, ત્યાં કાયમિક જાણકાર હોય, એ ટેવાઈ ગયા હોય, એટલે એ સરળતાથી પગપાળો રસ્તો જે પહાડી વિસ્તારનો હોય એ પણ એ સરળતાથી એ પસાર કરી શકે છે. અને આ એ લોકો પણ નિયમિતપણે સ્કૂલમાં પહોંચે છે અને અભ્યાસ કરે છે. આવા પથરા રસ્તા ઉપર ચાલવામાં ઘણી તકેદારી રાખવી પડે છે. શું થાય છે કે નાના નાના પથ્થર હોય તો પડી જવાનો પણ ભય રહે છે, અને વળી ઊંચાણવાળા પહાડ પરથી પડી જાય તો જીવનું પણ જોખમ હોય છે. હવે વાત કરીએ ઉડન ખટોલાની. વિદ્યાર્થી મિત્રો, ઘણા ખરા રહેઠાણ એવી જગ્યાએ હોય છે કે જ્યાં આવવા જવા માટે ઉડન ખટોલાની વ્યવસ્થા હોય છે, એટલે કે પહાડી બહુ ઊંચી હોય જેને પાર કરતા, જેને પગપાળા પાર કરતા આખો દિવસનો સમય લાગી જતો હોય, તો એવી જગ્યાએ આપણે ઉડન ખટોલા જોઈ શકીએ છીએ. તમે વિદ્યાર્થી મિત્રો ઉડન ખટોલા જોયા છે ખરા? જો તમે અંબાજી ગયા હો, જો તમે ગિરનારમાં કદાચ હશે તો એવી જગ્યાએ તમે ઉડન ખટોલા જોયા હશે. માં અંબાના દર્શન કરવા જો તમે અંબાજી ગયા હોય તો ત્યાં પણ સરસ ઉડન ખટોલા આપણે જોઈ શકીએ છીએ. તો જે આ પહાડીવાળા વિસ્તારો છે જે બહુ જ ઊંચાણ પર હોય છે, જેમાં પગપાળા જો આપણે સફર મુસાફરી કરવા જઈએ તો આખા દિવસનો સમય લે, પરંતુ જો ઉડન ખટોલામાં એ લોકો કરે મુસાફરી તો એને સરળતા રહે છે, સમયની બચત થાય છે. તો આવા ઉડન ખટોલાવાળા રસ્તા પર પણ બાળકો જે છે એ બેસી અને સ્કૂલ
રૂપમાં નિયમિત પ્રમાણે નિયમિત આવે છે અને અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે પાઠ છે રોજ નિશાળે જઈએ એમાં આપણે જોયું કે વિવિધ પ્રદેશોમાં રહેતા બાળકો વિવિધ પ્રકારની મુસીબતોનો સામનો કરીને પણ નિયમિતપણે શાળામાં આવે છે અને અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવી લઈએ. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? હવે આ પ્રશ્નના જવાબમાં આપણે લખીશું કે અમે રિક્ષામાં કે સ્કૂટર પર શાળામાં જઈએ છીએ. હવે આગળનો પ્રશ્ન છે, રણનું વાહન કોણે કહે છે? તો જે ઊંટ છે એને રણનું વાહન કહે છે. અમદાવાદ શહેરના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ કરે છે? તો અમદાવાદ શહેરના જે બાળકો છે એ શાળાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. પુલ શાનો બનેલો હોય છે? તો જે પુલ છે એ સિમેન્ટ, ઈંટ, કોંક્રીટ, સળિયા, લોખંડના વગેરેનો બનેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જે આ પ્રથમ પ્રકરણ છે રોજ નિશાળે જઈએ એ પૂર્ણ થાય છે. આ જે પ્રશ્ન છે એ તમારી સ્વાધ્યાયની નોટમાં